સુરતના પુણા વિસ્તારમાં દિન દહાડે ફાયરિંગ વિથ લૂંટની ઘટના બની હતી. ભૈયાનગર ખાતે આવેલા ભાગ્યલક્ષ્મી જ્વેલર્સમાં લૂંટીના ઈરાદે આવેલા ત્રણ ઇસમો દ્વારા ફાયરિંગ કરાયું હતું. ફાયરિંગ થતા જ્વેલર્સમાં કામ કરતા કર્મચારીને પગમાં ગોળી વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરતમાં ગુનેગારોને પોલીસનો કોઈ ખોફ ના રહ્યો હોય તેમ બેફામ બની ગુનાઓ કરી રહ્યા છે. સુરતના પુણા ગામ ખાતે ભૈયાનગર સોસાયટીમાં દિન દહાડે ફાયરિંગની ઘટના બનવા પામી હતી. ફાયરિંગ થતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. સુરતના ભૈયાનગરમાં આવેલા ભાગ્યલક્ષ્મી જ્વેલર્સમાં જ્વેલરી ખરીદવાનું બહાનું કરી ત્રણ ઇસમો જ્વેલર્સમાં પ્રવેશ કર્યો હતો. દુકાનમાં પ્રવેશી દુકાનદારને બંદૂકની અણીએ ડરાવી દુકાનદારનું કાળા કલરનું બેગ લઈ ફરાર થઈ ગયા હતા. જ્વેલર્સના કર્મચારીએ પ્રતિકાર કરતા ફાયર કરી જ્વેલર્સના કર્મચારીને પગમાં ગોળી મારી ત્રણે આરોપી ફરાર થઈ ગયા હતા. આજે સવારે ભાગ્યલક્ષ્મી જ્વેલર્સમાં લૂંટનો બનાવ બન્યો છે. પ્રાઇમરી જે પોલીસ તપાસમાં જે હકીકત જણાઈ છે પ્રમાણે હથિયાર લઈને ટોટલ બે ઇસમો દુકાનમાં પ્રવેશે છે અને હમણાં સુધીની જે તપાસ છે એમાં નીકળેલ છે ત્રીજા ઇસમ પણ બાઇક લઈને અહીંયા હાજર હતા. ટોટલ ત્રણ આરોપીઓ આ જે બનાવ છે એને અંજામ આપ્યો છે. પ્રાથમિક જે હકીકત છે એમાં જણાવ્યું છે પ્રમાણે દુકાનની અંદર પ્રવેશી અને તરત હથિયાર બતાવી અને એમણે જે એક લેપટોપની બેગ છે એમાં ઘરેણાં હોવાનું અનુમાન કરીને એ લેપટોપની બેગ લઈને એ લોકો ભાગી ગયા છે. અહીંયાથી નીકળ્યા દરમિયાન દુકાનમાં જે વ્યક્તિ હાજર હતા એના પગમાં એમણે ફાયરિંગ કરેલું છે. એની પરિસ્થિતિ સારી છે. પોલીસ તપાસ હાલમાં કરી રહી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો અને લોકલ ટીમો હાલમાં સ્થળ ઉપર છે. જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં જ્વેલર્સની અંદર આવતા ત્રણ ઇસમો દેખાઈ રહ્યા છે જેમના હાથમાં પિસ્તોલ છે અને ત્રણેય ઇસમો જ્વેલર્સની દુકાનની અંદર ઘૂસી જ્વેલર્સમાં રહેલા માણસોને ડરાવી રહ્યા છે અને પિસ્તોલના દમે જ્વેલર્સમાં રહેલું કાળા કલરનું બેગ ઝૂંટવી ફરાર થઈ રહ્યા છે. જો કે જ્વેલર્સમાં કામ કરનાર કર્મચારીએ રોકવાનો પ્રયત્ન કરતા જતી વેળાએ પિસ્તોલમાંથી એક ગોળી ફાયર કરે છે જે કર્મચારીને પગને ભાગે વાગે છે. હાલ તો સમગ્ર ઘટનાની તપાસ પુણા પોલીસ કરી રહી છે. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી લૂંટારૂ આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. સુરતમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની છે. સુરતના પુણા વિસ્તારમાં આવેલ ભૈયાનગરમાં જે તમે દ્રશ્ય જોઈ શકો છો ભાગ્યલક્ષ્મી જ્વેલર્સ છે અને જ્વેલર્સમાં લૂંટના ઈરાદે આવેલા ત્રણ શખ્સોએ ફાયરિંગ કર્યું છે. જ્વેલર્સમાં કામ કરતા કર્મચારીને પગના ભાગે ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો છે અને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મહત્ત્વની વાત છે કે સુરતમાં ધોળા દિવસે જે લૂંટની કોશિશ કરી છે અને લૂંટમાં જે છે તે લૂંટારૂઓ લેપટોપ લઈને ભાગી છૂટ્યા હતા. જોકે ફાયરિંગ જેવી ઘટના બનતા હાલ તો પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને તમામ દિશામાં તપાસ હાથ ધરી છે. આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરી રહ્યા છે. જે રીતે સીસીટીવી સહિતની મદદ લેવામાં આવી રહી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે આરોપીઓ જે છે તે સુરતમાં પૂર્ણા વિસ્તારમાં ધોળા દિવસે ફાયરિંગ કરી હોવાથી વિસ્તારમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને જ્વેલર્સમાં લૂંટના ઈરાદે આવનાર ત્રણ ઇસમો જે છે તે ફાયરિંગ કરી અને ફરાર થઈ ચૂક્યા છે. ત્યારે સુરત પોલીસ જે છે તે હાલ તો સમગ્ર મામલે આરોપીને પકડવાના તમામ દિશામાં તપાસ હાથ ધરી રહી છે. કેમેરામેન રાહુલ મકવાણા સાથે દિવસ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત.